હેલો ફ્રેન્ડ્સ, હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે. આજના સ્પેશિયલ મેનુમાં આપણે બનાવીશું મસાલા ખીચડી, જે બનાવવામાં એકદમ ઇઝી અને ખાવામાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે. રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં, જો તમે મારી ચેનલ ઉપર નવા હોવ તો મારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો, જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. મસાલા ખીચડી બનાવવા માટે મેં અહીંયા એક મોટું બટાકો લીધું છે, એક નાનો કાંદો લીધો છે અને બે નાના રીંગણ લીધા છે. અને તમે બાઉલમાં જોઈ શકો છો, મેં અડધી વાડકી લીલા વટાણા લીધા છે અને અડધી વાડકી લીલી તુવેરના દાણા લીધા છે. તેમાં મેં પહેલેથી જ પાણી ઉમેરી દીધું છે. હવે આપણે રીંગણ, ટામેટું અને બટાકાને કટ કરી લઈશું. તમે જોઈ શકો છો, અમે અહીંયા કાંદા, બટાકાની છાલ કાઢી લીધી છે અને રીંગણના ડીચા પણ કાપી લીધા છે. ત્યાર પછી કાંદા, બટાકાને, રીંગણને ઝીણું ઝીણું કટ કરી લઈશું. તમને મસાલા ખીચડીમાં થોડું મોટું શાકભાજી ફાવતું હોય તો તમારે મોટું કટ કરવાનું. તમે જોઈ શકો છો, મેં અહીંયા બધું શાકભાજી કટ કરી લીધું છે અને 3-4 વખત પાણીથી ધોઈ પણ લીધું છે. અને મેં એમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે, જેથી રીંગણ કાળા નહીં પડે. ત્યાર પછી એક બાઉલમાં 1 કપ જેટલા બાસમતી રાઈસ લઈશું. તમે સાદા રાઈસ પણ લઈ શકો છો. પછી 1 નાની કપ જેટલી તુવેરની દાળ લઈશું. રાઈસ કરતાં તુવેરની દાળ ઓછી રાખવાની છે, એટલા માટે મેં 1 નાનો કપ લીધો છે. પછી આપણે રાઈસ અને દાળને ધોઈ લઈશું. પછી કૂકર લઈશું અને ગેસની ફ્લેમ ચાલુ કરી કૂકરને ગરમ થવા દઈશું. કૂકર ગરમ થઈ જાય એટલે 6 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલને પણ ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે એટલે એમાં 1/2 ચમચી જેટલી રાઈ ઉમેરીશું. રાઈ ક્રેકલ થઈ જાય એટલે એમાં આપણે 1/2 ચમચી જેટલું જીરું ઉમેરીશું અને જીરાને પણ ક્રેકલ થવા દઈશું. પછી એમાં 1 તમાલપત્ર ઉમેરી દઈશું અને 2 લાલ સૂકા મરચાં ઉમેરી દઈશું. ત્યાર પછી 10-12 જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને એને તેલમાં થવા દઈશું, જેથી મસાલા ખીચડીનો ટેસ્ટ એકદમ સરસ આવશે. ત્યાર પછી એમાં 1/2 ચમચી મરચાની પેસ્ટ, 1/2 ચમચી આદુની પેસ્ટ અને 1/2 ચમચી લસણની પેસ્ટ ઉમેરીશું. અને પછી એમાં 1/2 ચમચી જેટલી હળદર ઉમેરીશું. ત્યાર પછી આપણે આ બધા મસાલા તેલમાં સાતડી લઈશું. બધા મસાલા સતળાઈ જાય એટલે એમાં 2 ચમચી જેટલા સૂકા કોપરાનો છીણો ઉમેરીશું. પછી એને તેલ જોડે મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે થવા દઈશું. ત્યાર પછી 20-25 જેટલી સૂકી લાલ દ્રાક્ષ ઉમેરીશું, થોડા શીંગના દાણા ઉમેરીશું અને થોડા કાજુ ઉમેરીશું. અને પછી એ બધાને પણ તેલમાં સાતડી લઈશું. હવે આ બધું સતળાઈ ગયું છે ત્યાર પછી આપણે જે ઝીણા શાકભાજી સમાર્યા છે તેને ઉમેરી દઈશું. પછી એને મસાલા અને તેલ જોડે બરાબર મિક્સ કરી લઈશું અને 1-2 મિનિટ માટે થવા દઈશું. હવે 2 મિનિટ થઈ ગઈ છે, ત્યારબાદ આપણે એમાં થોડો ગરમ મસાલો ઉમેરીશું. પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. મેં અહીંયા 1/2 ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે. પછી એમાં થોડા લીલા ધાણા ઉમેરીશું. પછી બધું બરાબર મિક્સ કરી લઈશું અને 2 મિનિટ માટે એને કૂક થવા દઈશું. 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો, શાકભાજીમાંથી તેલ છૂટું પડી ગયું છે. પછી એમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. પછી એમાં રાઈસ અને દાળ જે પલાળીને રાખ્યા હતા તેને ઉમેરી દઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એને ગરમ થવા દઈશું. પાણી ગરમ થશે એટલે એમાંથી બધું તેલ છૂટું પડીને ઉપર આવી જશે. તમે જોઈ શકો છો, બધું તેલ છૂટું પડીને ઉપર આવી ગયું છે. ત્યાર પછી એમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું. ઘી ઉમેરવાથી મસાલા ખીચડીનો ટેસ્ટ એકદમ સરસ આવશે. મને અહીંયા થોડું પાણી ઓછું લાગેલું હતું એટલા માટે મેં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું હતું.
તમારે મસાલા ખીચડી છુટ્ટી બનાવવી હોય તો 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું અને ઢીલી બનાવવી હોય તો 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું. ત્યાર પછી કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર 4 વિસલ વગાડી દઈશું. અને હા, 4 વિસલ વાગી જાય ત્યાર પછી કુકરને તરત ખોલવાનું નથી, એને ઠંડુ થવા દઈશું. કુકર ઠંડુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આપણી મસાલા ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે ચમચાથી બધી ખીચડી વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. તો ચાલો હવે એને આપણે સર્વ કરી લઈએ. આ મસાલા ખીચડી જોડે શાક બનાવવાની પણ જરૂર નથી પડતી, તમે એને તીખી કઢી, દહીં અથવા છાશ જોડે પણ ખાઈ શકો છો. આ ખીચડી ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે અને ખાવામાં એકદમ હેલ્ધી અને પચવામાં એકદમ સરળ હોય છે. આ મસાલા ખીચડી તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.